नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 चैप्टर नंबर 9 समय संख्या एनो पार्ट नंबर 7। तो पार्ट 6 ની અંદર આપણે આઈડિયલ ના રસ્તા નંબર 23 સુધી આપણે અભ્યાસ કરી ગયા, બરોબર છે? ત્યારબાદ હવે એટલે કે પાર્ટ 7 ની અંદર આપણે પ્રશ્ન નંબર 24 થી આગળ વધીએ। તો પ્રશ્ન નંબર 24 શું છે? તો આપણે બે વ્યાખ્યા હોય છે, કઈ કઈ? કે ધન સમય સંખ્યા અને ઋણ સમય સંખ્યા। તો સૌથી પહેલા ધન એટલે શું? એટલે કે બધી પ્લસ વાળી સંખ્યા 1 2 3 4 5 થી લઈને અનંત સુધી, બરાબર છે? તો ધન સમય સંખ્યા કોને કહેવાય? કે જેનો અંશ અને છેદ આ બંને ધન સંખ્યા હોય એને ધન સમય સંખ્યા કહેવામાં આવે છે, બરોબર છે? અને બીજું શું છે કે ઋણ સમય સંખ્યા કોને કહેવાય? તો ઋણ એટલે શું? તો બધી માઇનસ વાળી સંખ્યા, -1 -2 -3 -4 -5, એટલે કે એની અંદર એની વ્યાખ્યા શું આવશે? કે અંશ અને છેદ આ બંને ઋણ સંખ્યા હોય એને શું કહેવામાં આવે છે? ઋણ સમય સંખ્યા। ચલો આપણે પહેલા લખી નાખીએ પ્રશ્ન નંબર 24 એમાં પહેલું ધન સમય સંખ્યા। ચલો એની વ્યાખ્યા લખી નાખીએ કે જે સમય સંખ્યામાં અંશ અને છેદ બંને સંખ્યાઓ ધન પૂર્ણાંક હોય આવી સમય સંખ્યા બરોબર છે? જે સમય સંખ્યામાં અંશ અને છેદ બંને સંખ્યાઓ ધન પૂર્ણાંક હોય આવી સમય સંખ્યાને શું કહેવામાં આવે છે? ધન સમય સંખ્યા કહેવામાં આવે છે, બરાબર। હવે બીજું લખી નાખીએ ઋણ સમય એની વ્યાખ્યા શું આવશે? કે જે સમય સંખ્યાની અંદર અંશ અને છેદ એ બંને ઋણ પૂર્ણાંકો હોય એને શું કહેવામાં આવે છે? ઋણ સમય સંખ્યા। જે સમય સંખ્યામાં અંશ અને છેદ બંને સંખ્યાઓ ઋણ પૂર્ણાંક હોય આવી સમય સંખ્યા ઋણ સમય સંખ્યા કહે છે, બરોબર છે?
धन समय संख्या ऋण समय संख्या प्रश्न नंबर 24 तो धन समय संख्या कोने कहेवामां आवे छे तो जे समय संख्या नी अंदर अंश रहे छे ए बने धन गुणांक होय आवी समय संख्या ने शुं कहेवामां आवे छे धन समय संख्या अने ऋण समय संख्या तो जे समय संख्या मां अंश रहे छे ए बने संख्या मां ऋण गुणांक होय तेवी समय संख्या ने शुं कहेवामां आवे छे ऋण समय संख्या आ तो आपणो प्रश्न नंबर 24 આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 25 તો શું છે 25 મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ ધન સમય સંખ્યા છે તો અંશ અને છેદ એ બંને ધન એટલે કે પ્લસ વાળી સંખ્યા હોય એવો ઓપ્શન કયો છે તો જે ઓપ્શન નંબર સી 5 ના છેદમાં 6 ઓપ્શન નંબર સી આગળ જોઈએ 26 મો પ્રશ્ન તો શું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા ઋણ સમય સંખ્યા છે બરાબર તો ઋણ સમય સંખ્યા તો ઓપ્શન નંબર બી અંશ અને છેદ આ બંનેમાં ઋણ ગુણાંક હોય એને શું કહેવામાં આવે છે ઋણ સમય સંખ્યા તો -4 ના છેદમાં -3 ઓપ્શન નંબર બી આગળ જોઈએ 27 મો પ્રશ્ન કે શું 10 એ ધન સમય સંખ્યા છે હવે સૌથી પહેલા આપણે જોઈએ તો 10 એ 10 એ પોતે સમય સંખ્યા છે કે નહીં તો કે હા કેમ તો આપણે આગળ જોઈ ગયા કે કોઈ પણ ગુણાંક આપેલા હોય ધન હોય ઋણ હોય કે 0 હોય એ દરેકના છેદમાં આપણે 1 લખી શકીએ બરોબર છે તો 10 એ સમય સંખ્યા છે કે નહીં તો કે છે બરોબર છે અને ધન છે કે નહીં તો કે હા છે તો અહીંયા આગળ સમય કેમ લખશું પ્રશ્ન નંબર 27 હા 10 એ ધન સમય સંખ્યા છે હા 10 એ ધન સમય સંખ્યા છે કારણ કે દસના છેદમાં 1 એમ લખી શકાય જે મેં તમને વાત કરી એ જ વસ્તુ અહીંયા આપણે લખવાની છે બરોબર છે અહીં અંશ અને છેદ બંને ધન છે અહીં દસના છેદમાં 1 આ બંને કેવા છે ધન છે અહીં અંશ અને છેદ એ બંને કેવા છે ધન છે માટે 10 એ ધન સમય સંખ્યા છે બરોબર છે સમજી ગયા કોઈ પણ ગુણાંક આપેલો હોય કે પ્લસ હોય માઇનસ હોય કે 0 હોય સમય સંખ્યા છે કે નહીં તો કે હા છે કારણ શું કોઈ પણ સંખ્યાને આપણે 10ના છેદમાં 1 એમ લખી શકીએ બરોબર છે વિદ્યાર્થી મિત્રો આ તો આપણો પ્રશ્ન નંબર 27 આગળ જોઈએ પ્રશ્ન નંબર 28 પ્રશ્ન નંબર 28 તો 28 માં શું છે પ્રશ્ન કે શું -15 એ ઋણ સમય સંખ્યા છે હા કે ના એ સમજાવો તો જેમ આપણે 10 નું લખ્યું એમ પણ લખી નાખીએ -15 છે તો એના છેદમાં પણ 1 આપણે લખી શકીએ તો કે હા હા -15 એ ઋણ સમય સંખ્યા છે
लिए माइनस पंद्रह में माइनस पंद्रह ना छेद में एक एम लखी सका। बराबर से अही अंश केव से रूम अने छेद केव से धन माटे माइनस पंदर ए ऋण संवेद संख्या बराबर छे। समझी गया आगे जो ये प्रश्न नंबर 29 खाली जगह धन के ऋण संवेद संख्या नहीं तो कई ये धन के ऋण संवेद संख्या नहीं तो के जीरो संख्या रेखाओं पर निरूपण। हम संख्या रेखाओं पर निरूपण
એના વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા છે અને એના વિશે પણ આપણે બેઝિક વસ્તુ શીખી ગયા છે બરોબર છે હવે સ્લીપો યાદ રાખવાનું સૌથી પહેલા કે આપણે એક સંખ્યાની કાંડ દોરીએ એમાં વચ્ચોવચ્ચ શું આવશે ઝીરો બરોબર છે સંખ્યાની કાંડ આપણે દોરીએ કોઈ પણ આપણે જો દોરીને જોઈએ એક સંખ્યા રેખા દોરી બરોબર છે વચ્ચો વચ્ચો આવશે અહીંયા ઝીરો અને ઝીરો ની જમણી બાજુ અહીંયા કેવા આવશે ધન અપૂર્ણાંક ધન અપૂર્ણાંક એટલે કે એક બે ત્રણ ચાર અને ઝીરો ની ડાબી બાજુ શું આવશે ઋણ અપૂર્ણાંક એટલે કે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર થી લઈને અનંત સુધી એટલી વસ્તુ યાદ રાખજો કે સંખ્યા રેખા ઉપર ઝીરો ની જમણી બાજુ ઝીરો ની જમણી બાજુ શું આવશે ધન અપૂર્ણાંક બરાબર છે અને ઝીરો ની ડાબી બાજુ શું આવશે ઋણ અપૂર્ણાંક બરોબર છે ચલો આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 34 તો શું છે 34મો પ્રશ્ન કે ખાલી જગ્યા સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ ઝીરો ની જમણી બાજુએ થાય છે તો ઝીરો ની જમણી બાજુ બધી કેવી સંખ્યા આવશે હજુ આપણે એક મિનિટ પહેલા જ જોયું તો શું આવશે ધન સંખ્યા ઓ ઝીરો ની જમણી બાજુ કેવી સંખ્યા આવશે ધન સંખ્યા બરોબર છે અને 35મો જોઈએ તો શું છે કે ખાલી જગ્યા સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ ઝીરો ની ડાબી બાજુએ થાય છે તો ડાબી બાજુએ બધી કેવી સંખ્યા આવશે ઋણ સંખ્યાઓ બરાબર છે સંખ્યા રેખા ઉપર ઝીરો ની જમણી બાજુએ ધન સંખ્યાઓ અને ઝીરો ની ડાબી બાજુએ બધી ઋણ સંખ્યાઓનો સમાવેશ થશે બરોબર છે ત્યારબાદ હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 37 તો 37મો પ્રશ્ન શું છે કે સંખ્યા રેખા દોરો અને નીચેની નીચે આપેલી સમય સંખ્યાઓનું નિરૂપણ સંખ્યા રેખા ઉપર કરો એટલે હવે આપણે સમય સંખ્યાનું છે ને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે તો સૌથી પહેલા જોઈએ તો આપણને આપેલ છે 5 ના છેદમાં 6 બરાબર છે શું આપેલું છે 5 ના છેદમાં 6 આ એક સંખ્યા છે આનું આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે તો સૌથી પહેલા બંને પૂર્ણાંક કેવા છે ધન એ ઝીરો ની કઈ બાજુએ આવશે ડાબી બાજુએ અને ઝીરો ની જમણી બાજુએ તમારે વ્યવસ્થિત પેન્સિલ અને સ્કેલ નો ઉપયોગ કરીને દોરવાનું છે આ એક આપણે સંખ્યા રેખા દોરી 5 ના છેદમાં 6 એટલે કેવા છે ધન પૂર્ણાંક તો ધન પૂર્ણાંક ક્યાં આવશે ઝીરો ની જમણી બાજુએ તો ઝીરો એક વસ્તુ તમને ખાસ શીખવાનું છે ધ્યાનથી શીખી લેજો બરાબર છે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કેમ કરવાનું ઝીરો લખીને હવે આપણે નોર્મલ અધ્યાય લખી આવો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ હવે છેદમાં શું છે 6 તો બધાના છેદમાં 6 લખી આવો 9 ના છેદમાં 6 8 ના છેદમાં 6 7 ના છેદમાં 6 6 ના છેદમાં 6 5 ના છેદમાં 6 4 ના છેદમાં 6 3 ના છેદમાં 6 2 ના છેદમાં 6 1 ના છેદમાં 6 અને 0 ના છેદમાં 6 આપણે દર્શાવવાનું છે શું 5 ના છેદમાં 6 તો આપણે ક્યાં મળ્યું અહીંયા આ સંખ્યા રેખા ઉપર નિરૂપણ થઈ ગયું બરોબર છે હજુ એક વાર જોઈ લઈએ તો 5 ના છેદમાં 6 એ આપણને સંખ્યા આપેલી છે એનું આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે તો સૌથી પહેલા 5 ના છેદમાં 6 એ બધી કેવા અપૂર્ણાંક છે કે ધન અપૂર્ણાંક ધન અપૂર્ણાંક છે એટલે ઝીરો ની કઈ બાજુએ આવશે ડાબી બાજુએ
बराबर तो जीरो ने डाबी बाजू दर्शाओ तो पहला जब आपने संख्या रेखा दोरी है एमा दोरी नाखवानी तो 0 1 2 3 4 5 6 7 8 9 और पांचना छेद में शू छे 6 और बचना छेद में आपने 6 होती नहीं का दर्शावानो छे शू पांचना छेद में 6 એટલે આપણે ક્યાં મળ્યું અહીંયા બરાબર હવે કોઈ પણ આપણે એક સંખ્યા લઈને જાતે લખી લઈએ તો ચલો લઈએ जाते करना सिद्धमा आर वह करना सिद्धमा आर बराबर है सबसे पहले जो ही है तो आपने क्या क्या प्रांत से दान करना इतने जीरो ने कई बातें आओ से जमने बातें सबसे पहले सब करना संख्या रेखा दूरी ना कौन स्केल नो वाले पेंसिल में उसको परी ने रवासी में इतने संख्या रेखा दूरवानी वैसे बराबर जे આ એક સંખ્યા રેખા દોરી નાખીએ બરાબર છે હવે શું દર્શાવવાનું છે 5 3 ના છેદ માં 8 બરાબર છે 0 લખી નાખીએ 0 1 2 3 4 5 6 7 અને 8 હવે કેટલા છે છેદ માં 3 ના છેદ માં 8 તો 8 ના છેદ માં 8 બધા ના છેદ માં 8 લખી નાખવાના चार चार चार
લસાવાનું છે શું -7 ના છેદમાં 4 એ સંખ્યા રેખા ઉપર આપણે મળી ગયું કે -7 ના છેદમાં 4 એ કેવી રીતે દર્શાવો હવે આ રીતે આપણે કોઈ પણ સંખ્યા લઈએ આપણે વધુ સંખ્યા લઈ જોઈ લઈએ તો આગળ 8 ના છેદમાં 4 બરાબર છે અને બીજી એક સંખ્યા લઈ લઈએ -9 ના છેદમાં 2 બરાબર છે હવે આ બે સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે તો સૌથી પહેલા શું છે 8 ના છેદમાં 4 એટલે આ કેવો થશે ધન પૂર્ણાંક થશે ધન પૂર્ણાંક હોય એ સંખ્યા રેખા ઉપર ક્યાં આવશે 0 ની જમણી બાજુએ તો ચલો સૌથી પહેલા સંખ્યા રેખા દોરી નાખીએ Thank you.